नमस्ते, हूँ छु सपना व्यास। हूँ एक वेट मैनेजमेंट स्पेशलिस्ट छु। माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी द्वारा योग करीशु कोरोना ने हरावीशु आ अभियान नो शुभारंभ करावामां आव्यो छे, त्यारे आपणे सौ आ अभियान में जोड़ाइए। कारण के योगाना घणा बधा फिजिकल फिटनेस माटेना फायदा छे। आपणे एक युनिक अने चैलेंजिंग टाइम नो सामनो करी रह्या छीए, જેમાં આપણને માનસિક બળ પૂરું પાડવામાં, સકારાત્મક વિચારવામાં યોગા મદદરૂપ થઈ શકે છે। અત્યારે આપણે સૌ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યેન કેન પ્રકારેણ ખૂબ મહેનત કરી રહ્યા છીએ, એવામાં યોગાનો નિત્ય અભ્યાસ કરીએ તો આપણને ઘણા ફાયદા થાય। એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, નેગેટિવ સેલ્ફ ટોક, આ બધું જ આપણે ધ્યાન, પ્રાણાયામ, એફર્મેશન્સ, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ એ યુઝ કરીને ધીરે ધીરે બદલી શકીએ છીએ, આમાંથી બહાર પણ આવી શકીએ છીએ। આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષના વિશ્વ યોગ દિવસની થીમ યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી નક્કી કરવામાં આવી છે। તો આપ પણ સહપરિવાર યોગા કરો, એકબીજાની પ્રેરણા બનો, એકબીજા સાથે પોતાની રોજિંદી દિનચર્યામાં યોગનો સમાવેશ કરી એકબીજાને પ્રેરણા આપો। અને આપણે બધા જ ઘરમાં છીએ, અધરવાઇઝ વર્ક ફ્રોમ હોમ કરતા હોઈએ તો પણ મોટો ભાગ, દિવસનો ખૂબ મોટો ભાગ ઘરમાં જઈએ છીએ, એટલે ખૂબ બેઠાડું જીવન થઈ ગયું છે। એવામાં સૌથી વધારે જો કોઈ વસ્તુને ગેરલાભ થતો હોય તો એ છે આપણી ફિઝિકલ ફિટનેસ અને સ્પેશિયલી આપણું પોશ્ચર। તો આજે હું તમને ત્રણ એવા પોશ્ચર્સ બતાવવાની છું, યોગા પોશ્ચર્સ, જે ખૂબ ઇઝી છે, કોઈ પણ એજ ગ્રુપના સરળતાથી કરી શકે છે। અને બેસ્ટ થિંગ ઇઝ કે આ ત્રણેય યોગ પોશ્ચર્સ તમે આજે ને આજથી જ પોતાના દિનચર્યામાં ઇન્ક્લુડ કરી શકશો, સમાવેશ કરી શકશો। તો ફર્સ્ટ પોશ્ચર જે છે એ તમારું બેકનું પોશ્ચર ઇમ્પ્રુવ કરવા માટે, નેક પેઇન થતું હોય, બેક પેઇન થતું હોય, તમે હંચ કરતા હોય તો એ ઇમ્પ્રુવ કરવા માટેનું છે। ફર્સ્ટ ટેકનિક છે જે આપણે પ્રેયર પોઝ કહીએ, ફ્રન્ટ, એવી જ રીતે પણ રિવર્સ પ્રેયર પોઝ। આ એક્સરસાઇઝ તમને બેક પેઇન, ઇવન તમે જો બહુ જ મોબાઈલનો યુઝ કરતા હોય કે પછી એકદમ રિલેક્સ થઈને બેસતા હોય પોતાના બેડ કે ચેર પર, તો તમે રેગ્યુલરલી આ યોગા પોશ્ચર ફોલો કરો તો તમને ડેફિનેટલી ફાયદો થશે। તમને થશે કે પણ મારાથી તો થતું જ નથી, તો મારી પાસે એનું સોલ્યુશન છે, જેને કહેવાય પ્રોગ્રેશન। સો તમારા પાસે દુપટ્ટો હોય કે રૂમાલ હોય એને લઈ લો હાથમાં, અને ધીમે ધીમે, ફોર એક્ઝામ્પલ આટલું તમે ક્લોઝ આવી શકતા હોય તો ધીમે ધીમે કરતા તમે માસ્ટરી હાસિલ કરી શકશો। સો ધીસ ઇઝ ફર્સ્ટ યોગા પોશ્ચર। બીજું છે ગૌમુખાસન, પણ મોડિફાઈડ, એટલે કે અપર બોડી સાથે કરીશું ખાલી। સો ફોર એક્ઝામ્પલ આ કરવાનું છે, પણ અગેન જો તમે ગૌમુખાસન ના કરી શકતા હોય તો એના માટે તમે દુપટ્ટો લઈ લો, અધરવાઇઝ રૂમાલ, અને તમે આવી રીતે ધીરે ધીરે કરતા સપોર્ટ લઈને, એટલે પોતાના દુપટ્ટા કે રૂમાલનો સપોર્ટ લઈને તમે ધીરે ધીરે માસ્ટરી હાસિલ કરી શકશો। આ બંને પોશ્ચર્સ રેગ્યુલરલી યોગાસના તમે ઇન્ક્લુડ કરો તમારા એવરીડે એક્સરસાઇઝમાં, તો ધીરે ધીરે તમારું બેક પેઇન, ઇવન તમારું નેક પેઇન, એ ધીરે ધીરે તમને લાગશે કે મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે। ત્રીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ પોશ્ચર છે જે આપણે કરીશું, સો થર્ડ પોશ્ચર છે વજ્રાસન। થર્ડ પોશ્ચર છે વજ્રાસન, જે આઈ એમ શ્યોર તમને ખબર જ છે કેવી રીતે કરાય, જે તમે ઇઝીલી આવી રીતે કરી શકો છો બેસીને, બેક સ્ટ્રેટ હોવી જોઈએ। હવે આ પણ જો તમને તકલીફ પડતી હોય વજ્રાસન કરવામાં, તો એનું પ્રોગ્રેશન પણ છે। જો તમે ન્યૂબી હોય તો એક પિલો લો, એ પિલો તમે પગના વચ્ચે મૂકો એન્ડ દેન ડુ વજ્રાસન, તો એ તમે, તમને હેલ્પ કરશે ટુ ડુ ઇટ ઇન અ પ્રોપર વે। જમ્યા પછી, તમારું લંચ કે ડિનર કર્યા પછી તમે વજ્રાસન કરો તો એ તમને ડાયજેશનમાં પણ હેલ્પ કરે અને એ તમારું બેકનું પોશ્ચર પણ ઇમ્પ્રુવ કરશે ધીમે ધીમે। સો મેક શ્યોર કે તમે આ ત્રણે યોગા પોશ્ચર તમારા દિનચર્યામાં ઇન્ક્લુડ કરો અને એના ફાયદા તમે લો।
સો ઘણા લોકો મને પૂછે છે કે યોગાના રિઝલ્ટ કેટલા દિવસમાં આવે, કેટલા દિવસ પછી મને ફાયદો ફીલ થશે. તો ઓલવેઝ યાદ રાખવાનું કે મહેનત કરતા રહો, યોગાનો ફાયદો મળશે જ. પણ આજે તમે યોગા કરીને કાલે સવારે જ તમને રિઝલ્ટ જોઈએ છે તો એ તો પોસિબલ નથી. સંસ્કૃતમાં ખૂબ સુંદર રીતે કહેવામાં આવ્યું છે, શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે, શનૈ વિદ્યા શનૈ દ્રવ્યમ પંચતાની શનૈ શનૈ. એટલે કે તમે શનૈ કંથા, તમે કંઈ ગૂંથવા બેઠા છો તો તમને ખબર હોવી જોઈએ કઈ કેવી રીતે ગૂંથણ થાય, એની સોય કેવી હોવી જોઈએ, એ સોય હાથમાં વાગે નહીં એનું પણ ધ્યાન રાખવું પડે, અને ખૂબ પેશન્સથી ખૂબ ધીમે ધીમે તમે એ ગૂંથો. શનૈ કંથા શનૈ પંથા, તમે અહીંયાથી અમદાવાદથી ધારો કે બોમ્બેની સફરે નીકળ્યા છો તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે મારું જીપીએસ કામ કરે છે કે નહીં, મને રસ્તાનું ખબર છે કે નહીં, કેટલું ડીઝલ જોઈશે, ઊભા રહેવું હશે તો ક્યાં ક્યાં રેસ્ટોરન્ટ્સ છે, આ બધાનું નોલેજ તમને હોવું જોઈએ. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે, તમારે હિમાલય સર કરવો છે પણ શું તમને ખબર છે કે ત્યાં ઓક્સિજનની કેટલી જરૂર પડશે, ત્યાં ચાલવામાં કેટલી મહેનત લાગે છે, ચડવામાં કેટલી મહેનત લાગે છે, તો એનું બેકગ્રાઉન્ડ સ્ટડી તમારે કરવું પડશે, પ્રિપરેશન તમારે કરવી પડશે. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા, તમારે કોઈ પણ વિદ્યા હાસલ કરવી હોય, અને યોગ પણ એક સાધના જ છે, તો તમને યોગમાં પણ માસ્ટરી હાસલ કરવી હોય તો તમને ખૂબ બધા સેક્રિફાઇસીસ કરવા પડશે, ખૂબ મહેનત કરવી પડશે, ધીરજ રાખવી પડશે. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ દ્રવ્યમ, તમે કોઈ પણ ફિલ્ડમાં તમારે તમારું નામ બનાવવું હોય, પૈસા કમાવા હોય, તો એમાં પણ ખૂબ ટાઈમ લાગે, મહેનત કરવી પડે, ઉજાગરા કરવા પડે, ત્યારે જઈને તમે એ પૈસા કમાવા લાયક બનો છો. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ દ્રવ્યમ પંચતાની શનૈ શનૈ, આ બધું જ કરવામાં ધીમે ધીમે થાય, વાર લાગે. કેટલી વાર એવું થશે કે પ્રોગ્રેસ દેખાશે અને પછી ફરીથી સ્ટાર્ટ કરવું પડશે, ક્યાંક ભૂલ કરશો તો. સો ધીરજ રાખો, પેશન્સ રાખો, મહેનત કરતા રહો, અને તમને ડેફિનેટલી ચાહે યોગા હોય કે એક બેટર લાઇફસ્ટાઈલ હોય, આ બધાના જ ફાયદા મળશે. ફક્ત તમારે રાખવાની છે પેશન્સ, તમારે રહેવાનું છે ડેડિકેટેડ, કમિટેડ અને કન્સિસ્ટન્ટ. જો આ તમે કરી શકવાના હોય તો ડેફિનેટલી તમને યોગના પણ ફાયદા જરૂર મળશે. સો આવી જ રીતે રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરતા રહો. યોગ એ આપણા જીવનનો એક મોટો ભાગ છે, કારણ કે એ આપણને માનસિક રીતે પણ મજબૂત કરે છે. એન્ડ આઈ ઓલવેઝ બિલીવ ઇન વન થિંગ કે એની ચેન્જ, ચાહે એ ફિઝિકલ ઇમ્પ્રુવમેન્ટ એટલે તમને વજન ઉતારવું હોય, વજન વધારવું હોય, કે લાઈફના કોઈ પણ એરિયામાં તમારે પ્રોગ્રેસ કરવો હોય, સિદ્ધિ હાસિલ કરવી હોય, તો એ બધું જ મગજથી પહેલા થાય છે. સો યોગા આપણને હેલ્પ કરે છે ઇન ટેકિંગ અ જર્ની વિદિન. અત્યારે ભલે આપણે બહાર નથી જઈ શકતા, પણ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જ્યારે આપણે પોતાના સેલ્ફ ગ્રોથમાં ટાઈમ આપીએ. કારણ કે આપણા પાસે બે ઓપ્શન્સ છે, ઇધર આ ટાઈમને આપણે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર એટલે કે નેગેટિવ થઈ જઈએ, જાડા થઈ જઈએ આળસ કરીને, ખોટું ખાઈએ, પ્રોગ્રેસ ના કરીએ, એમાં કાઢીએ. અને બીજો ઓપ્શન છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે નિત્ય યોગ અભ્યાસ કરીએ, પોતાની જાતને વધારે ઓળખીએ, મહેનતુ બનીએ, ઘરમાં બધાને હેલ્પ કરીએ, પોતાના ગ્રોથમાં પોતાના બિઝનેસના ગ્રોથનું થોડુંક ફ્યુચર પ્લાનિંગ કરીએ. તો આ સમયને આપણે સૌ એક પોઝિટિવલી યુઝ કરીએ, ગ્રોથ કરીએ, અને આપ પણ જોડાઓ હેશટેગ ડુ યોગા બીટ કોરોના સાથે. થેન્ક યુ. સો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકારને અને માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને કે આ આપણે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. યોગા ઇઝ સમથિંગ વિચ ઇઝ ફોર અ લાઈફ ટાઈમ, અને છેલ્લા ઘણા વખતથી હું વ્યાયામ, જીમ અને સ્પોર્ટ્સ લાઈક સ્કવોશ ને ટેનિસ ને એ બધું તો ઘણા વર્ષોથી રમું છું, પણ છેલ્લા ટૂંક સમયથી યોગા ચાલુ કર્યું ત્યારથી આઈ કેન સી અ મેજર ટ્રાન્સફોર્મેશન. યોગા ઇઝ અ બ્યુટિફુલ કોમ્બિનેશન, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ગુણોનું એ ખૂબ જ સુંદર સમન્વય છે, અને જે આ જીવન આપણે
યોગ કરી શકીએ. ઉંમરની કોઈ આમાં લિમિટેશન નથી અને માનસિક ખાસ કરીને આજના આ જે સ્ટ્રેસફુલ વાતાવરણ છે એમાં યોગ એ ખૂબ જ ફાયદાકારક છે. અને મને કર્યા પછી છેલ્લા ઘણા વખતથી હવે એ અનુભવ થાય છે કે આઈ વિશ આઈ હેડ સ્ટાર્ટેડ અર્લિયર. અને ખાસ કરીને મારા કામમાં, મારા ડેલી લાઈફમાં અને એક યોગથી જે માનસિક શાંતિ મળે છે એ બીજા કોઈ સ્પોર્ટ્સ કે બીજા કોઈ ઇવન જિમમાં કે એ રીતે મળતી નથી. સો શારીરિક અને માનસિક બંને જે ફાયદા છે આના એ ખૂબ જ યુનિક છે. ઓન્લી યોગામાં જ આવું મળે છે આપણને. આ કોરોનાના ટાઈમમાં ખાસ કરીને જે રીતે મુખ્યમંત્રીશ્રીએ બી કહ્યું છે અને નેશનલ આપણું આખું કેમ્પેન છે કે યોગ કરીશું અને કોરોનાને હરાવીશું, એ યોગ એક જ એવી વસ્તુ છે જેનાથી આપણે ખરેખર માનસિક અને શારીરિક બંને સ્ટ્રેન્થ મળે છે, જે બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યોગાને સોરી કોરોનાને હરાવવા માટે. આપણને ખ્યાલ છે કે યોગ કોરોનાનો કોઈ અત્યાર સુધી આપણી પાસે ઇલાજ નથી, તો આપણી પોતાની ઇમ્યુનિટી ઇઝ ધી ઓન્લી ક્યોર. અને એ ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે યોગા કેન પ્લે અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મેન્ટલ વેલબિંગ, ફોર ઓવરઓલ વેલબિંગ. અને મેં અનુભવ્યું છે કે યોગ કર્યાથી જે આપણી કોર સ્ટ્રેન્થ, બેલેન્સ, ફ્લેક્સિબિલિટી અને એ જે શરીરમાં વધે છે અલોંગ વિથ મેન્ટલ વેલબિંગ, ઓલ ઓફ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇમ્યુનિટી એન્ડ ફોર કોર સ્ટ્રેન્થ ઓફ ધ બોડી. અને જે બંને ફેક્ટર્સ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સેવ આર સેલ્સ અગેન્સ્ટ કોરોના. મારે ખાસ અપીલ કરવાની છે આપણા યુથ, હું મારી ટીમમાં બી, મારા સ્ટાફમાં અને મારી ફેમિલીમાં મારા છોકરાઓ બધાને આ અપીલ કરવા માગું છું કે યોગ એવી વસ્તુ છે વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર મેન્ટલ એઝ વેલ એઝ ફિઝિકલ વેલબિંગ. ઇન્ટરનલ બ્રીધિંગ અને પ્રાણાયામ, અલોમ વિલોમ જે બાકી બધા આસન જે યોગના છે એ બીજી કોઈ ફિઝિકલ ફિટનેસ રેજિમમાં નથી. અને એ ઇન્ટરનલી આપણને સ્ટ્રોંગ કરે છે અને એટલે વિચ ઇઝ વેરી ઇઝી ટુ ડૂ ઓલ્સો. 10-15 મિનિટ 20 મિનિટ ટાઈમ દરેકે રોજ સવારે કે ગમે ત્યારે આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે એટલો ફાળવવો જોઈએ ફોર પ્રેક્ટિસિંગ એટ ફ્યુ આસન ઓફ યોગા. અને એટલી સિમ્પલ ને સરળ વસ્તુ છે કે બધા ઘરે કરી શકે. એની માટે કોઈ ઇક્વિપમેન્ટ ના જોઈએ, કોઈ ફેસિલિટી ના જોઈએ, ઇવન કોઈ ટ્રેનર બી ના જોઈએ. જો જાતે હવે તો યુટ્યુબ ઉપર બી એટલું બધું અવેલેબલ છે આપણી પાસે. સો આ ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ વુડ વોન્ટ ટુ અપીલ ટુ ઓલ ધ યંગસ્ટર્સ. હું પોતે જ યંગ હતો ત્યારે નહોતો કરતો, પણ આઈ રિયલાઇઝ ધ વેલ્યુ ઓફ યોગા ટુડે. આ ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે હું ખાસ અપીલ કરવા માગું છું યુથ યંગસ્ટર્સ, જે ગુજરાતના બધા યંગસ્ટર્સ, નેશનલ યુથને અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ યોગા. હું પોતે જ યંગ હતો ત્યારે આઈ ડીડ નોટ પ્રેક્ટિસ યોગા ધ વે આઈ શુડ હેવ, પણ હવે મને બેનિફિટ એનું દેખાય છે. એન્ડ આઈ રિયલી ફીલ કે જેટલું બને એટલું વહેલું ચાલુ કરવું જોઈએ આપણે, બિકોઝ આના બેનિફિટ્સ લાઈફ લોંગ આપણને મળતા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે યોગ ઇઝ સમથિંગ દેટ કેન બી પ્રેક્ટિસ્ડ એટ એની ફેઝ ઓફ લાઈફ. દેર ઇઝ નો એજ લિમિટ ટુ યોગા. અને આપણી ફ્લેક્સિબિલિટી, કોર સ્ટ્રેન્થ, ઇન્ટરનલ વેલબિંગ, જે બ્રીધિંગ અને યોગાના આસનથી આવે છે એ આપણને થ્રુઆઉટ ધ લાઈફ કામ લાગે. એટ ઓલ્ડર એજમાં ખાસ કરીને જો બોડીની કોર સ્ટ્રેન્થ ને ફ્લેક્સિબિલિટી સારી હોય, દેન યોર ઇન્ટરનલ વેલબિંગ એન્ડ યોર ઇમ્યુનિટી રિમેન્સ હાઈ, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇન ધીઝ ટાઈમ્સ ઓફ કોરોના. અને સ્ટ્રેસ રિલીફ કરવા માટે તો યોગા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. સો આઈ રિયલી એન્કરેજ ધ યંગસ્ટર્સ ટુ અલોંગ વિથ એવરીથિંગ એલ્સ દેટ દે આર ડુઈંગ, દે શુડ ઓલ્સો પ્રેક્ટિસ યોગા એન્ડ સ્પેર લિટલ ટાઈમ, થોડો જ સમય, 10-15-20 મિનિટ આખા દિવસમાં જો યોગ માટે કાઢે તો દે વિલ સી ધ બેનિફિટ્સ થ્રુ આઉટ દેર લાઈફ. ઇન્ટરનેશનલ યોગા ડે હેઝ બિકમ અ ઇન્ટરનેશનલ ઇવેન્ટ થેન્ક્સ ટુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી. અને એ જે આખો કોન્સેપ્ટ વસુદેવ કુટુંબકમનું છે સાહેબનો, દેટ ઇઝ ટ્રુલી વોટ ઇઝ બ્રિંગિંગ ધ એન્ટાયર ગ્લોબ ટુ એપ્રિશિએટ ધ એડવાન્ટેજીસ ઓફ યોગા. અને એ વાત આઈ એમ રિયલી હેપી કે હવે આપણે મોદી સાહેબે આટલું પ્રમોટ કર્યું છે અને સ્ટેટ લેવલે મુખ્યમંત્રીશ્રી બી આને ઇન્ટરનેશનલ યોગા ડેને આટલું પ્રમોટ કરી રહ્યા છે. વી શુડ પાર્ટિસિપેટ, ધ યુથ ઓફ ગુજરાત શુડ પાર્ટિસિપેટ ઇન અ બિગ વે એન્ડ મેક ધીસ ઇન્ટુ અ યુથ સક્સેસ. વિશિંગ ધ એન્ટાયર યુથ એન્ડ ઓલ ધ પીપલ ઓફ ગુજરાત અ વેરી હેલ્ધી એન્ડ અ સ્ટ્રોંગ ફાઇટ વે વી હોપ વી કેન ગીવ અગેન્સ્ટ કોરોના. થેન્ક યુ સો મચ.
कोविड-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना। सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड।